ઓક્સિજનની ઘટના લીધે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ આજે ખાસ બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લામાં સર્જાયેલી મેડિકલ કટોકટી વિશે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા દરમિયાન બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે વિશેષ ચર્ચા કરી હતી. કોરોના વાયરસની બનાસકાંઠા જિલ્લામાં ભયાનક પરિસ્થિતિ નિર્માણ પામી છે. જિલ્લામાં ઓક્સિજનની ઘટ ઊભી થઈ છે અને તેના લીધે જિલ્લામાં ખાનગી તબીબોની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. કારણ કે બનાસકાંઠા જિલ્લામાં સરકારી કોવિડ હોસ્પિટલમાં બેડ ખાલી નથી અને ઓક્સિજન તથા વેન્ટિલેટર ફૂલ થઈ જતાં લોકોને ના છૂટકે હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે જવું પડી રહ્યું છે. પરંતુ ખાનગી હોસ્પિટલની પરિસ્થિતિ પણ ઓક્સિજનના અભાવે ખરાબ બનતી જઈ રહી છે. ખાનગી તબીબો પણ સંકટ સમયે દર્દીઓની સારવાર કરવા માટે તૈયાર છે, પરંતુ ઓક્સિજનનો જથ્થો ના હોવાથી ખાનગી તબીબો પણ લાચાર થઈ ઉઠ્યા છે. દર્દીઓને સારવાર નથી આપી શકતા. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે આ અંગે ખાસ બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠકમાં તબીબોએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પરિસ્થિતિ કાબુ બહાર છે. ઓક્સિજનનો પુરવઠો જેટલો છે તેના કરતાં તેની માંગ વધી ગઈ છે. તેના લીધે અત્યારે આ ભયાનક પરિસ્થિતિ નિર્માણ પામી છે અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે દેશવાસીઓએ સ્વયં શિસ્તનું પાલન કરવું ફરજિયાત છે. હાલ કોરોનાની જે પરિસ્થિતિ છે એ આખા દેશમાં ખૂબ જ વણસેલી છે કે શહેરોથી માંડીને છેક ગામડા સુધી કોરોના પહોંચી ગયેલો છે. એ એક કુદરતી મહામારી છે, આપણે સૌ જાણીએ જ છે, એમાં કોઈનો વાંક છે નહીં, આપણે કોઈનો વાંક કાઢી શકીએ એમ નથી. આ મહામારીમાં અત્યારે જે તકલીફ છે એ એવી તકલીફ છે કે આપણી જોડે જે વસ્તુઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડૉક્ટરો બધું જે છે એની સરખામણીમાં આપણી જોડે દર્દીઓ ખૂબ વધારે છે, બરાબર છે. એટલે IMAના ડૉક્ટરો દરેક જગ્યાએ, દરેક હોસ્પિટલો, સરકાર, સરકારી અધિકારીઓ બધા જ પોતાની રીતે ખૂબ જ સારું કામ કરે છે. દર્દીઓને બી ખૂબ સારી સારવાર આપવા માટે સરકારી હોસ્પિટલો અને પ્રાઇવેટ હોસ્પિટલો બધા જ પ્રયત્નો કરે છે, પરંતુ દર્દીનો ધસારો એટલો બધો છે કે એકસાથે બધા પહોંચી વળે એમ છીએ નહીં. એટલે મારી એક નમ્ર અપીલ લોકોને છે કે ડૉક્ટરોને, હોસ્પિટલને, સરકારને, દરેકને પોતે પોતાની રીતે જે મદદ કરી શકે એવો પ્રયત્ન કરે. આ મહામારીનો સંકટનો સમય છે એટલે આપણે બધાએ સાથે રહીને, ધીરજ રાખીને અને કામ કરવું પડશે. આમાં સેજ પણ આપણે બહુ હોહાપો કરીશું તો એનાથી કંઈ આપણે વાળી શકવાના નથી. બીજી એક વાત કે આપે જે કીધું કે ઓક્સિજનની શું પરિસ્થિતિ છે, તો આપણી જે ભારત દેશની પરિસ્થિતિ છે એ પ્રમાણે જે ઓક્સિજન જરૂર હોય એના કરતાં આપણે ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરીએ જ છે, પણ અત્યારે હાલની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે એવું છે કે ભાઈ આપણી જેટલી જરૂરિયાત છે એની સામે બાટલા લાવવા, બાટલાને રિફિલ કરાવવા, એ રિફિલ કરવા માટે આપણા જે સપ્લાયર હોય એમને દોડાદોડી કરવી હોય, મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય એ લોકોને 24 કલાક મેન્યુફેક્ચરિંગ કરવું પડે, આ બધું તંત્ર છેલ્લા ઘણા દિવસોથી કન્ટિન્યુઅસ કામ કરે જ છે, ચાલુ જ છે, પરંતુ દર્દીઓનો ધસારો વધારે છે એટલે આપણે એ દર્દીઓનો ધસારો વધે નહીં એના માટે આપણે પૂરેપૂરા પ્રયત્નો કરવા જોઈએ, બરાબર છે. અને એનો એમાં જે મુખ્ય એ છે કે લોકોએ પોતે સેલ્ફ ડિસિપ્લિન, પોતાની શિસ્તમાં રહીને માસ્ક પહેરવું, ડિસ્ટન્સ રાખવું, ટોળા ભેગા નહીં કરવા, સામાજિક મેળાવડા નહીં કરવા જોઈએ. સામાજિક સંસ્થાઓએ અને મીડિયાએ બધાએ પોઝિટિવલી ડૉક્ટરોને, હોસ્પિટલોને મદદ કરવી જોઈએ પોતાનાથી શક્ય થાય એટલી. પોતે જેમ રામ ભગવાનના કામમાં ખિસકોલીએ જે રીતે મદદ કરી હતી એવી રીતે આપણે કદાચ એટલું પણ કામ કરી શકીએ અને કોઈ એક જ જણનો બી આપણે સારી રીતે કદાચ જીવ બચાવી શકીએ એમાં, બરાબર છે. તો એ ખૂબ સારી વસ્તુ છે અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આપણે સૌ સાથે મળીને આ સંકટને દૂર કરીશું, સંકટમાંથી બહાર આવીશું અને ફરીથી એક નવા ભારતને સ્થાપીશું. એના માટે DSA IMA સજ્જ છે, પોતે પોતાની રીતે ખૂબ પ્રયત્નો કરે જ છે. અસ્તુ, ભારત માતા કી. સર, ખાસ કરીને વાત કરીએ તો વર્તમાન સમયની અંદર જે પરિસ્થિતિ સર્જાઈ છે, ખાનગી હોસ્પિટલ હોય કે સરકારી હોસ્પિટલ, તબીબોને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે? તબીબોને પહેલી વસ્તુ તો છેલ્લા હું ઘણા દિવસથી
હું પોતે મારી વાત કરું ને તો દિવસમાં 100-200 ઘણી વખત ઇન્ક્વાયરીઓ આવતી હોય છે, બરાબર છે. દવાઓનો સપ્લાય, ઓક્સિજનનો સપ્લાય બધામાં ક્યાંક ને ક્યાંક થોડી ઘણી તકલીફો પડે છે, પણ બધું મેનેજ થઈ જાય છે. અત્યારે હજી સુધી એવી કોઈ પરિસ્થિતિ નથી આવી કે મેનેજ ના થાય. ક્યાંક ને ક્યાંક ખૂબ વધારે પડતા વર્કલોડના કારણે તકલીફો પડે જ છે, બરાબર છે, પણ એ સૌ આપણે સૌ સાથે મળીને જ એનું નિરાકરણ લાવી શકીએ એમ છે. સરકારે હવે શું આગામી કદમ ઉઠાવવું જોઈએ કે જેનાથી આ મહામારીને અંકુશમાં લાવી શકાય? હવે હું તો એક IMA ડૉક્ટર છું, એમાં હું વધારે બહુ કહી ના શકું કેમ કે મારો વિષય નથી. સરકાર એની રીતે એનું કામ કરે જ છે, હું મારી રીતે કામ કરું છું. મારું IMA છે, ડૉક્ટરો છે, એ ડૉક્ટરો હું ઘણા વખતથી જોઉં છું દેશના, કે ખૂબ સારી રીતે 24 કલાક ઝઝૂમીને કામ કરે છે. હમણાં રિસેન્ટલી તમને એક વાત કહું તો બરોડાના એક તબીબ જે વચ્ચે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હતા, એવી વ્યક્તિ એમાંથી બહાર આવીને તરત ને તરત હમણાં એમણે પ્લાઝમા ડોનેટ કરીને એક પેશન્ટનો જીવ બચાવ્યો, બરાબર છે. એટલે ડૉક્ટરો તો એમની રીતે પ્રયત્ન કરે જ છે, બરાબર છે, 24 કલાક, બરાબર છે. એટલે એમાં આપણે આ જ કરી શકીએ, બીજું કશું કરી શકીએ નહીં મારી દ્રષ્ટિએ. ચોક્કસ, ડૉક્ટરો અને તબીબો તો પોતાનો ધર્મ નિભાવી રહ્યા છે અને ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કોરોનાની ચેન તોડવા માટે લોકોની અંદર અવેરનેસ જોવા નથી મળતું અને સરકારની ગાઈડલાઇનનું પાલન નથી થતું. તો સરકારે શું આ ગાઈડલાઇનનું પાલન કરવા માટે થોડા કડક નિયંત્રણો લાવવા જરૂરી નથી લાગતા તમને? સરકારે ગાઈડલાઇનો ઓલરેડી ગયા વર્ષથી જ્યારે કોરોના ભારત દેશમાં એન્ટર થયો ત્યારનું આપેલી જ છે. સંક્રમણની ચેન તોડવા માટે સરકારે શરૂઆતમાં આપણે જોયું એ પ્રમાણે ધાર્યું હતું, એના કરતાં પણ વધારે લોકડાઉન પણ આપ્યું છે. સરકારે એના પ્રયત્નો ખૂબ કર્યા છે, પણ મેં આગળ પણ કીધું કે જ્યાં સુધી સેલ્ફ ડિસિપ્લિન, દરેક વ્યક્તિ પોતાની રીતે એવું નહીં સમજે કે મારે પોતાને શું કરવાનું છે, એ નહીં કરે તો આ ચેન દુનિયાની કોઈ વ્યક્તિ તોડી નહીં શકે. મારે ફક્ત ને ફક્ત એટલું જ વિચારવાનું કે આ ચેન તોડવા માટે હું શું કરી શકું, કેટલું કરી શકું અને ક્યાં કરી શકું. આવું જો દરેક વ્યક્તિ વિચારશે તો અને તો જ આપણે આ ચેનને તોડી શકીશું. એટલે મારી નમ્ર અપીલ છે કે આ ચેનને તોડવા માટે એકબીજા પર ક્યાંક ને ક્યાંક આક્ષેપો કે પ્રતિક્રિયાઓ આપ્યા વગર અત્યારનો જે સમય છે સંકટનો, એ આપણે એકદમ ધીરેથી આપણા પથ્થરની નીચે આપણો જે હાથ આવી ગયો છે એ ધીમે રહીને સંભાળીને કાઢી નાખીએ અને સ્વસ્થ રહીએ. સંપૂર્ણ ભારત સ્વસ્થ થઈ જાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રવક્તા ડૉક્ટર મનોજભાઈ અમીન સાથે અમારા સંવાદદાતાએ જ્યારે વાત કરી ત્યારે પરિસ્થિતિ કેટલી ભયાનક છે તેનો ચિતાર સ્પષ્ટ તેમના અવાજ પરથી જોવા મળતો હતો અને જિલ્લામાં પરિસ્થિતિ કાબુ બહાર નીકળી ગઈ હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ઓક્સિજનના અભાવે કોવિડના દર્દીઓના ટપોટપ મોત થઈ રહ્યા છે, તે ખૂબ જ ગંભીર બાબત છે અને હવે લોકોએ સાવધાન રહેવાનો સમય પણ આવી ગયો છે.